इनफ, अबे तुम्हारा बनने ना बाचिए, तबे बनने हमारा माटे एक सरखा छो, हमें बनने सरखा चाहिए, हाँ? तुम्हें पक्षपात करो छो ने बा, ये दिखाई आवे छे, तुम्हारी जुवानी दृष्टि खोटी छे दिग्विजय, हाँ, हमारी दृष्टि खोटी, हमारा विचारों खोटा, अमेज खोटा बा, हाँ, अमेज खोटा एक हर्षवर्धन से चाचा तुम्हारा लाड़का हर्षवर्धन से चाचा सत्यवादी हर्षवर्धन तुम्हारे आटला दुखी थवानी जरूर नहीं अमनी तो आदत छे नक्का मा बराडा पाडवानी तो थैंक यू हर्षवर्धन थैंक यू महेश्वरी मैडम कोई सीसीटीवी केमेरा ना गाड़ी नंबर ना के सर हूँ गाड़ी थी दूर हो गाड़ी ना नंबर देखाय नहीं हमें महेश्वरी मैडम ने तो डायरेक्ट पूछा है नहीं कि तुम जेनी उघराणी करता है तेनी डिटेल्स आपो पूछी जो 10 दिवस दी रजा मई जशे सिक्के सस्पेंड पण के सर मैं मारा इन्फॉर्मर ने बात करी दी थी छे कि ज्यां ज्यां इलेक्शन नु वातावरण जोर पकड़तो देखा है त्यांनी तपास करतो रहेजे सर तो मैडम जाऊ नथी बस जाऊ छु एक मिनट हाँ लक्ष्मण भाई मैडम तुम्हारा डैडी जेनी साथे डील करी रहा छे एनो नाम छे देवराज बाप दादा नी जमीन छे ये वेचवा गाड़ी छे ये जमीन मुद्दे एना कजिन भाई जोड़े एनो विवाद चाली रह्यो छे एने तुम्हारा डैडी साथे 70% कैश अने 30% व्हाइट मनी मा सौदो कर्यो छे एटले कजिन भाईओ ने 30% माथी ज भाग आपशे एटले 70% देवराज कैश लई जशे अने एमा मारा डैडी नी पार्टनरशिप हशे राइट यस देर थई गई के बाकी छे ના કાલે થવાની આ દેવરાજનો એડ્રેસ મોકલ મને ઓકે ઉભરભાઈ યસ મેડમ ગાડી કાઢો આપણે એક જગ્યાએ જવાનું છે ચાલો આપણે રેડી ગાડી કાઢું છું ડેડી તમારી સાથે ડીલ કરવા માટે મારે તમારા જેવું જ થવું પડે બા આપણા ગામથી સ્થાયી થયેલા જે ખેડૂત ભાઈઓનો કોન્ટેક્ટ કરવાનો તમે કીધું હતું એમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી પ્રોબ્લેમ શું આવે છે એમાં એવું છે ને કે તો ચૂંટણી નજીક આવી રહી છે ને આપણા ગામના ખેડૂતો વડોદરા મુંબઈ સુરત જેવા દૂર દૂર શહેરોમાં સ્થાયી થયા છે એટલે એ લોકોએ તો આવવા માટે ચોખ્ખી ના પાડી દીધી છે અને અમુકનો કોન્ટેક્ટ થયો નથી અને જેનો થયો છે એ લોકોને આપણી વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને અમુક તો એવી દલીલો કરી રહ્યા છે કે આ તો ખાલી ખેડૂત બજાર સમિતિની ચૂંટણી છે ને કોઈ લોકસભા કે વિધાનસભાની થોડી છે અમે સમજી શકીએ છીએ પણ આ લોકોને પ્રત્યક્ષ રીતે મળવું ખૂબ જરૂરી છે પણ આ શક્ય નથી લાગી રહ્યું બા શક્ય છે જો હર્ષવર્ધનસિંહ અમે કહીએ તેવું કરે તો બધાને તો નહીં પણ અમુક લોકોને પ્રત્યક્ષ રીતે મળી શકાશે એ કઈ રીતે આ શું કરો છો
અમુક જૂના મતદાતાઓની યાદી છે જે અમુક લોકો ગામમાંથી શહેરમાં જઈને સ્થાયી થઈ ગયા હતા, પછી ક્યારે મત આપવા પણ આવ્યા નથી. અચ્છા, લગભગ 300-350 જેટલા લોકો છે. તો હવે એમને શું કરશો? એમને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરીશું, જોઈએ. બાય, બહુ સારો આઈડિયા આપ્યો નહીં તમને? બોલો ને મોઢામાંથી કે બાય સારું કામ કર્યું છે. આ તો મેં ક્યાં ના પાડી? તમે ના નથી પાડી, પણ મોઢેથી વખાણ પણ તો નથી કર્યા ને. નાના શેઠાણી, અંદર આવું. હા નાના શેઠાણી, તમારા ડેડી આવે છે. સારું, એમને કહું આવું છું. જાઓ. પપ્પા અત્યારે અહીં? હા, ખબર નહીં. એ સર, કાલે પણ તું એમના પર અકળાઈ હતી. નક્કી તમારી વચ્ચે કંઈક થયું છે, એ તું મને કહી નથી રહી. ફોજદાર, મને થોડો સમય આપો, હું બધું જ કહીશ. એનીથિંગ સિરિયસ? સિરિયસ છે પણ અને નથી પણ, બટ તમે ટેન્શન ના લો, હું મેનેજ કરી લઈશ. શેની ફાઇલ છે? ફોજદાર, મેં તમને કહ્યું ને, મને થોડો સમય આપો, તમારા બધા જ સવાલોના જવાબ મળી જશે. એક મિનિટ ઉભા થાવ, ઉભા થાવ ને. તમારી ડેશિંગ સ્માઈલ આપો. હું જાઉં. જય સોમનાથ. જય સોમનાથ. આનો ફોન સતત બંધ આવે છે, ક્યાં છુપાઈને બેઠો છે નપાવટ? શું થયું ડેડી? કબરનામું અપાવ્યા છો? એ સર, તું અત્યારે બધું છોડ, મારે તારી મદદની જરૂર છે. ઓહો, શું વાત છે, તમને મારી મદદની જરૂર પડી? એ સર, અત્યારે મેણા ટોણા મારવાનો સમય નથી. રાઈટ, અત્યારે મારે ડ્યુટી પર જવાનો સમય છે. સોરી ડેડી, ઓલરેડી મારે બહુ જ લેટ થઈ ગયું છે. હું તને ડ્યુટી કરવા માટે જ કહી રહ્યો છું. એ સર, બેટા મારી સાથે ચીટિંગ થઈ છે. શું? આ તો બ્રેકિંગ ન્યૂઝ થઈ ગઈ. તમારા જેવા ખાનદાની માણસ સાથે ચીટિંગ? જો કે સર, મને ખબર છે, મેં કબૂલાતનામું નથી આપ્યું ને, એટલે તમારી સાથે આવી રીતે વાત કરે છે.